जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल नी यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। तो आपणे स्टैंडर्ड 12th में सरस मजानो टॉपिक आपणे प्रीवियस लेक्चर में जोयो के जनीन संकेतो, अने जे जनीन संकेतो छे एनी माटेना जे गुणधर्मो छे ए खास बधाय याद राखो। चलो आजनो जे टॉपिक छे ए सरस मजानो टॉपिक छे के विकृति અને જનીન સંકેત। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિકૃતિ અને જનીન સંકેત। તો વિકૃતિ એટલે કે મ્યુટેશન, તો કે આ શબ્દ આપણે સમજીને આવેલા છીએ, અને જે બી જનીનિક અનિયમિતતાઓ છે અથવા તો રંગસૂત્રીય અનિયમિતતાઓ છે જેને આપણે વિકૃતિ કહીએ છીએ, તો આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર ડિટેલિંગમાં એને આપણે સ્ટડી કરેલું છે। વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન આપો કે વિકૃતિ ક્યારે આવે, તો કે ડીએનએ ના અનુક્રમની અંદર કોઈ ફેરફાર થાય, બરોબર, અને એવો જે જનીન છે એ પ્રત્યાંકન કરી અને એમઆરએનએ બનાવે, અને એમઆરએનએ ઉપરથી જે બી પ્રોટીનનું નિર્માણ થાય, બરોબર, તો એ પ્રોટીન સામાન્યતે અલગ પ્રકારનું પ્રોટીન બનશે, બરોબર। તો અહીં આપણે જોવા જઈએ તો આવા પ્રોટીનના લીધે એના લક્ષણોની અંદર પણ પરિવર્તન આવે છે। તો આ જે બાબત છે એને આપણે શું કહીએ છીએ, વિકૃતિ અથવા તો મ્યુટેશન। તો જનીન સંકેત અને વિકૃતિ વચ્ચેનો શું સંબંધ છે, તો એ સંબંધ આપણે આ ટોપિકની અંદર સ્ટડી કરવાનો છે। તો આપણે બધા જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું મ્યુટેશન જેને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ, પોઈન્ટ મ્યુટેશન। તો કે પોઈન્ટ મ્યુટેશન તમને જેવું સંભળાય કે તરત જ તમારા મગજની અંદર આવે સિકલ સેલ એનેમિયા। તો સિકલ સેલ એનેમિયા જે રોગ છે એની અંદર શું થતું હતું વિદ્યાર્થી મિત્રો, કે હિમોગ્લોબિન જે પ્રોટીન છે એની અંદર બે પ્રકારની શૃંખલા હોય, આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા। તો કે સિકલ સેલ એનેમિયાની અંદર હિમોગ્લોબિન શૃંખલામાં હિમોગ્લોબિનની જે બીટા શૃંખલા છે, આ બીટા શૃંખલા પર છઠ્ઠા નંબરના સ્થાન ઉપર, કયા સ્થાન ઉપર, છઠ્ઠા નંબરના સ્થાન ઉપર ગ્લુટામેટ નામના એમિનો એસિડની જગ્યાએ કયો એમિનો એસિડ જોડાય છે, તો કે વેલાઇન નામનો એમિનો એસિડ જોડાય છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે લાસ્ટ ચેપ્ટર સ્ટડી કરતા હતા, બરોબર, ત્યારે મેં તમને શું કીધું હતું કે નેક્સ્ટ ચેપ્ટરમાં આના વિશે આપણે ડિટેલિંગમાં ચર્ચા કરીશું કે આજે જનીન સંકેતની અંદર કઈ રીતે પરિવર્તન આવે છે। તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તો કે એમઆરએનએ ઉપર જ્યારે જનીન સંકેત જીએજી હોય, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે એમઆરએનએ ઉપર જ્યારે સંકેત, જનીન સંકેત જીએજી હોય ત્યારે જે બીટા શૃંખલા જે બને છે એના છઠ્ઠા નંબરના સ્થાન ઉપર ગ્લુટામેટ એમિનો એસિડ જોડાય, બરોબર, પરંતુ ડીએનએમાં ફેરફાર થવાના કારણે જો એમઆરએનએ ઉપર જીએજી જનીન સંકેતના બદલે જીયુજી જનીન સંકેત આવે, માત્ર ને માત્ર એક જ નાઇટ્રોજન બેઝની અંદર ફેરફાર થાય છે જેના લીધે આખો જનીન સંકેત બદલાઈ જાય છે। જેમ કે અહીંયા એ છે તો અહીંયા શું આવશે, યુ આવશે, માત્ર આટલો ફેરફાર થવાથી જો એમઆરએનએ ઉપર જનીન સંકેત જીયુજી આવે તો એના લીધે વેલાઇન નામનો એમિનો એસિડ જોડાય છે, કારણ કે જીએજી નામનો જે જનીન સંકેત છે એ ગ્લુટામેટ એમિનો એસિડને સંકેતન કરતો આ સરસ મજાનો જનીન સંકેત છે। જ્યારે જીયુજી છે એ વેલાઇન એમિનો એસિડને સંકેતન કરતો જનીન સંકેત છે। તો વિદ્યાર્થી મિત્રો એક જ ન્યુક્લિઓટાઇડની અંદર જો પરિવર્તન આવે તો એના લીધે શું થાય છે, તો કે બીટા શૃંખલાના છઠ્ઠા નંબરના સ્થાન ઉપર ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન જોડાઈ જાય છે, તો એના લીધે શું થાય છે, તો કે સિકલ સેલ એનેમિયા। અને સિકલ સેલ એનેમિયાના લક્ષણ શું હતા વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે શરીરની અંદર ઓછું ઓક્સિજનનું પ્રમાણ હોય, ઓક્સિજનનું પ્રમાણ જ્યારે ઘટે તો આપણા જે રક્તકોષોનો જે આકાર છે સામાન્યતે એ દ્વિ અંતર્ગોળ હોય છે, બરોબર, એલ્ફેન્ડલી બે ચોકલેટના જેવો, પરંતુ જ્યારે સિકલ સેલ એનેમિયાવાળા વ્યક્તિ હોય એની અંદર માત્ર આટલો જ ફરક પડેલો હોય છે, બરોબર, એટલે કે બીટા જે શૃંખલા છે હિમોગ્લોબિનની એના છઠ્ઠા નંબરના સ્થાન ઉપર ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન નામનો માત્ર એમિનો એસિડ જોડાઈ જાય ત્યારે શું થાય છે, તો કે સામાન્ય જે રક્તકોષનો આકાર છે
तो ओछा ऑक्सिजन की स्थिति में शरीर में सामान्य जे रक्तकोष नो आकार छे ये बदलाय अने दातड़ा आकार नो थई जाय छे, एटले के रक्तकोष छे ये पोते सामान्य आकार द्विअंतर्गोल होय छे, परंतु एनी अंदर संकोचाई जाय छे अने आवी रीते ए संकोचाय ने दातड़ा आकार नो थई जाय छे। आ जे रोग छे ने आपणे शुं कहीए छे तो के सिकल सेल एनेमिया, અને આ સરસ મજાનું પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આપણે શું સમજીએ છીએ કે જનીન સંકેત અને વિકૃતિ વચ્ચેનો સંબંધ। તો અહીંયા જનીન સંકેતની અંદર ફેરફાર થાય છે બરોબર, તો એના લીધે શું થયું, એમિનો એસિડની અંદર પણ ફેરફાર થયો, તો એના લીધે આ જે શૃંખલા છે એટલે કે પ્રોટીનની બનતી શૃંખલા છે એની અંદર પણ ફેરફાર થયો, તો એના લીધે લક્ષણોમાં પણ ફેરફાર થયો। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારનું જે પોઈન્ટ મ્યુટેશન છે તો અહીંયા આપણને ખબર પડી કે જનીન સંકેત જો બદલાય તો વિકૃતિ આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ જે બાબત છે એને થોડુંક આપણે ડિટેલિંગ અને રસપ્રદ રીતે નાના એવા એક્ઝામ્પલ લઈને સમજીએ। ઓકે ચલો, આપણે સમજવા માટે અહીંયા એક્ઝામ્પલ લખેલું છે કે આપણે બધાને ખબર છે કે એમઆરએનએ ઉપર ત્રિઅક્ષરીય સંકેત હોય છે બરોબર, જો કે સંકેત આપણને યાદ રહેવા નથી પણ તો અમુક સંકેતો આપણે યાદ રાખવાના છે, જેમ કે પ્રારંભિક સંકેત, પછી તો કે સમાપ્તિના સંકેત બરોબર, પરંતુ એને આપણે ઇઝી કરવા માટે સમજવા માટે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ છીએ। પહેલું અહીંયા એક્ઝામ્પલ લઈએ કે રામ હેઝ રેડ કેપ, આ જે ત્રિઅક્ષરીય સંકેત છે બરોબર, તો રામ હેઝ રેડ કેપ, તો સરસ મજાનો ચલો આવી રીતે આપણો ત્રિઅક્ષરીય સંકેત છે। હવે ધારો કે અહીંયા એક ન્યુક્લિઓટાઇડ કોઈ એક સ્થાન ઉપર, સોરી અહીંયા એક નાઇટ્રોજન બેઝ કોઈ એક સ્થાન ઉપર નવો ઉમેરાય છે, શું કીધું, કોઈ એક બેઝ છે એ સ્થાન ઉપર નવો ઉમેરાય છે, જેમ કે ચલો રામ હેઝ અહીંયા જે રેડ કેપ છે તો એની આગળ આ જે સંકેત છે રેડ નામનો જે સંકેત છે એની આગળ બી નામનો એક નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે। તો તમે ધ્યાનથી જુઓ, પાછળનો જે બી અક્ષરો છે એ અક્ષરો કેવા થઈ જશે, તો કે એની અંદર પરિવર્તન આવશે, તો કે પાછળનો આખો જે થઈ જશે એ તમે વચાણ વાંચો તો કેવું થઈ જશે, તો કે મિનિંગલેસ થઈ જશે। તમે અહીંથી જુઓ તો બી આર ઈ ડી સી એ પી, તો આવું મિનિંગલેસ લખાણ થઈ જશે। ચલો હવે એવું વિચારો કે આ સ્થાન ઉપર હજુ એક નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે, એટલે કે રામ હેઝ, તો કે બી આઈ આર, તો બી અહીંયા જે ઉમેરાય છે ત્યાંથી પાછળનું જે લખાણ છે એ બધું કેવું થઈ ગયું છે, તો કે મિનિંગલેસ થઈ ગયું છે। ઓકે ચલો, હજુ તમે વિચારો કે હજુ આ સ્થાને એક નવો નાઇટ્રોજન બેઝ ઉમેરાય છે, તો તમે ધ્યાનથી વાંચો કે હવે ત્રીજો જ્યારે નાઇટ્રોજન બેઝ ઉમેરાશે એનો મતલબ શું થયો, કોઈ આખો એક જનીન સંકેત ઉમેરાઈ જાય છે, કોઈ આખો શું થઈ જશે, જનીન સંકેત ઉમેરાઈ જાય છે, કારણ કે જનીન સંકેત કેટલા અક્ષરનો હોય છે, તો કે ત્રિઅક્ષરીય। તો તમે ધ્યાનથી વાંચો તો રામ હેઝ બિગ રેડ કેપ, મતલબ અહીંયા શું થયો, તો કે ત્રણ નાઇટ્રોજન બેઝ જ્યારે ઉમેરાય ત્યારે એક એમિનો એસિડનું સંકેતન કરતો, એટલે એક આખો એમિનો એસિડ નવો ઉમેરાઈ જશે બરોબર। તો અહીંયા તો આપણે જોયું કે કોઈ બી રીડિંગ છે તો કે એની અંદર જ્યારે એક અથવા તો બે નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો એ પોઈન્ટથી પાછળનું લખાણ બધું મિનિંગલેસ થઈ જાય। ધારો કે ત્રણ ઉમેરાય છે, મતલબ કે એક આખો જનીન સંકેત ઉમેરાઈ જાય છે, તો ત્યાં આખો એક નવો એમિનો એસિડ ઉમેરાઈ જશે બરોબર। ચલો હવે એક્ઝામ્પલ નંબર ટુ જોઈએ। આની અંદર તો આપણે શું કરેલું છે કે નાઇટ્રોજન બેઝનો ઉમેરો કર્યો છે, નાઇટ્રોજન બેઝનો શું કર્યો છે, ઉમેર્યા છે। હવે નાઇટ્રોજન બેઝને ધારો કે ડિલેટ કરો, નાઇટ્રોજન બેઝને અલગ કરો, તો કે જુઓ અહીંયા પહેલું એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે રામ હેઝ રેડ કેપ, ધારો કે તમે આ આર છે આ સ્થાનેથી આરને ડિલેટ કરી નાખો છો, તો રામ હેઝ, તો કે પાછળનું જે લખાણ છે કેવું થઈ ગયું, મિનિંગલેસ થઈ ગયું। ઓકે ચલો, હજુ એક તમે આની અંદરથી ઈને ડિલેટ કરો, તો રામ હેઝ પાછળનું જે લખાણ છે એ પાછું કેવું થઈ ગયું, મિનિંગલેસ થઈ ગયું। હજુ તમે એક આ ડીને પણ ડિલેટ કરો તો શું થઈ જશે, રામ હેઝ કેપ। તો તમે ખાસ ધ્યાનથી જુઓ, એક અથવા તો બે નાઇટ્રોજન બેઝને જ્યારે તમે ડિલેટ કરો છો તો પાછળનું જેટલું લખાણ છે એ બધું કેવું થઈ ગયું છે, મિનિંગલેસ થઈ ગયું છે। પરંતુ જ્યારે ત્રણ નાઇટ્રોજન બેઝ ડિલેટ થાય છે, મતલબ કે આખો એક જનીન સંકેત ડિલેટ થઈ જાય છે,
तो याद रखवानू कि एक एमिनो एसिड आखो वच्चे थी डिलीट थई जशे, એટલે કે જે પ્રોટીન બનશે એની અંદર આખો એક એમિનો એસિડ ગાયબ થઈ જશે, બરોબર? તો અહીંયા છેલ્લે કેવું બને? રામ હેઝ કેપ, કારણ કે ત્રણ અક્ષરો જ્યારે ડિલીટ થાય છે ત્યારે આખો એક એમિનો એસિડ ડિલીટ થઈ જાય છે. હવે ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ બંને જો તમને એક્ઝામ્પલ સમજ આવ્યા હોય કે આની અંદર આપણે એક એક નાઇટ્રોજન બેઝનો ઉમેરો કર્યો અને આની અંદર એક એક નાઇટ્રોજન બેઝને આપણે ડિલીટ કર્યા, દૂર કર્યા, બરોબર? તો એ પોતે સ્થાનથી પાછળનું ઘણી વખત લખાણ છે એ કેવું થઈ જશે? મિનિંગલેસ થઈ જશે. હવે ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, તો કે એક અથવા તો બે બેઝ જોડ ઉમેરવાથી કે દૂર કરવાથી તે સ્થાનથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. સિમ્પલ છે, આપણે શું જોયું? તો કે બુકની અંદર આપણને વાક્ય આપેલું છે, આ વાક્યને સમજવા માટે આ એક્ઝામ્પલ આપણે લીધેલા છે કે એક અથવા તો બે બેઝ જોડ ઉમેરવાથી કે દૂર કરવાથી તે સ્થાનથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. સિમ્પલ છે કે અહીંયા આપણે એક જ્યારે નાઇટ્રોજન બેઝને ઉમેરો તો પાછળની આખી જે રીડિંગ ફ્રેમ છે એની અંદર પરિવર્તન આવી ગયું, અથવા તો અહીંયા આપણે એક નાઇટ્રોજન બેઝને ડિલીટ કર્યો તો પાછળની જે આખી રીડિંગ ફ્રેમ છે એની અંદર શું આવ્યું? પરિવર્તન આવી ગયું. મગજમાં બેઠું બધાને? પરંતુ ત્રણ અથવા તો તેના ગુણક પ્રમાણે, ખાસ ધ્યાન આપજો, આ બે વાક્યને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લીધું છે, એક અથવા તો બે બેઝ જોડ ઉમેરાય કે દૂર થાય તો તે સ્થાનથી પાછળના જે રીડિંગ ફ્રેમ છે એની અંદર પરિવર્તન આવી જાય, મિનિંગલેસ થઈ જાય છે. પરંતુ ત્રણ અથવા તો તેના ગુણક પ્રમાણે સંકેત ઉમેરવાથી કે ઘટાડવાથી એમિનો એસિડ નવા ઉમેરાય છે કે દૂર થાય છે. તમે અહીંયા જુઓ કે આખો ત્રણ અક્ષરનો જનીન સંકેત તમે ઉમેરી દીધો તો આ જે શૃંખલા બનશે આમાંથી, તો કે એની અંદર એક આખો એમિનો એસિડ નવો ઉમેરાઈ જશે. અથવા તો અહીંયા તમે જોયો કે રેડ આખો જે જનીન સંકેતને ડિલીટ કરી દીધો, એને દૂર કરી દીધો, તો આની અંદરથી શું થઈ જશે? આની અંદરથી જે પ્રોટીન બનશે, તો કે એની અંદરથી એમિનો એસિડ આખો દૂર થઈ જશે. તો ખાસ યાદ રાખવાનું છે કે આખી જે રીડિંગ ફ્રેમ છે એમાં એક અથવા તો બે બેઝ જોડ ઉમેરવાથી કે દૂર કરવાથી પાછળની જે રીડિંગ ફ્રેમ છે એની અંદર પરિવર્તન આવે છે, અથવા તો આખા ત્રણ નાઇટ્રોજન બેઝ અથવા તો એના ગુણક પ્રમાણે, એટલે કે 6, 9, 12 એ પ્રમાણે જો નાઇટ્રોજન બેઝ ઉમેરવામાં આવે કે દૂર કરવામાં આવે તો આખા એમિનો એસિડ નવા ઉમેરાય છે અથવા તો દૂર થાય છે. આટલી વસ્તુ આઈ થિંક તમારા મગજમાં બેઠી હશે. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, જે સ્થાનથી ઉમેરો થાય છે કે દૂર થાય છે, તો કે એ સ્થાન પછી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, પરંતુ આગળની જે પ્રોટીનની શૃંખલા જે બને એની અંદર કોઈ પણ પરિવર્તન આવતું નથી. તમે ધ્યાનથી જુઓ કે જે સ્થાનથી આપણે ઉમેરીએ છીએ કે જે સ્થાનથી આપણે દૂર કરીએ છીએ, તો કે એની પછીથી પરિવર્તન આવે છે. એટલે કે આમાં જ્યારે પ્રોટીનની જ્યારે શૃંખલા બનશે, તો કે આગળના જે બી એમિનો એસિડ જોડાશે એ તો એના જે જનીન સંકેત છે એ પ્રમાણે જોડાશે, પરંતુ પાછળના જે એમિનો એસિડ જોડાશે એની અંદર પરિવર્તન આવશે. મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે જે સ્થાનથી ઉમેરવામાં આવે, તો કે એ સ્થાનથી પરિવર્તન આવે છે. આગળ કોઈ આગળના જે જનીન સંકેતો છે એની અંદર કોઈ પરિવર્તન આવતું નથી, એટલે કે આગળની જે રીડિંગ ફ્રેમ છે એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તો જે આ પ્રકારની જે વિકૃતિ છે એને કહેવાય છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, અથવા તો એને કહેવાય લોપ વિકૃતિ, અથવા તો એને શું કહેવાય છે? લોપ વિકૃતિ. તો આ તમને સમજમાં આવ્યું છે કે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ કોને કહેવાય? તો કે જે સ્થાનથી ફેરફાર થાય એ સ્થાનથી પાછળના ભાગમાં બધો રીડિંગ ફ્રેમની અંદર પરિવર્તન આવે છે, પરંતુ આગળના ભાગની અંદર રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવતું નથી. તો આ પ્રકારની જે વિકૃતિ છે એને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ કહીએ છીએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સરસ મજાના એક્ઝામ્પલ લઈ અને એ સમજ્યા કે વિકૃતિ અને જનીન સંકેત વચ્ચેનો સંબંધ શું છે. ઓકે, તેમાં ખાસ યાદ રાખજો ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અને લોપ વિકૃતિ એટલે શું. ઓકે, ચલો હવે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણે એમઆરએનએ તો બનાવી લીધું, એમઆરએનએ ઉપર જે જનીન સંકેતો આવે છે એનો પણ અભ્યાસ કર્યો, અને જનીન સંકેતોની અંદર કોઈ ફેરફાર આવે તો કેવા પ્રકારની વિકૃતિ થાય એ પણ આપણે સ્ટડી કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ટોપિક બાકી રહ્યો છે ટીઆરએનએ.
टीआरएनएને આપણે ડિટેલિંગમાં સ્ટડી કર્યા પછી આપણે પ્રોટીન સંશ્લેષણની જે આખી પ્રક્રિયા છે એટલે કે પ્રત્યાંકન તો થઈ ગયું, ટ્રાન્સક્રિપ્શન થઈ ગયું, ડીએનએ માંથી એમઆરએનએ ઉપર માહિતી આવી ગઈ, પરંતુ એનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કેવી રીતે થાય એને આપણે આગળ સમજીશું। પણ એને સમજતા પહેલા આપણે એક સરસ મજાનો જે આપણા કોષની અંદર જોવા મળતા ટીઆરએનએ છે, ટ્રાન્સફર આરએનએ છે, એને સમજવા જરૂરી છે। ચલો હવે આપણે એ સમજીએ કે ટીઆરએનએ ની રચના અને કાર્યો કેવા કેવા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમજવા માટે ટીઆરએનએ ની એક સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરેલો છે। ओके विद्यार्थी मित्रों अहीं जुओ हवे आपणे समजीए विद्यार्थी मित्रों टीआरएनए अथवा तो एने कहेवाय छे अनुकूलक अणु अथवा तो एने कहेवाय छे एसआरएनए कारण के एस एटले के सोल्युबल आरएनए आ जे आरएनए छे आपणने कोषरसमां जोवा मळे छे क्यां जोवा मळे छे कोषरसमां जोवा मळे विद्यार्थी मित्रों ज्यारे एमआरएनए छे बराबर एमआरएनए कोष केन्द्रनी अंदर बनी અને એ હવે ક્યાં આવશે તો કે કોષરસમાં આવશે અને કોષરસમાં એ રિબોઝોમ્સ સાથે જોડાશે કોની સાથે જોડાશે તો કે રિબોઝોમ્સની સાથે જોડાશે અને રિબોઝોમ્સ અને એમઆરએનએ એ બંને સાથે મળી અને એમઆરએનએ ઉપર જે ભી માહિતી આવી છે એ માહિતીના આધારે એમિનો એસિડને જોડતા જશે અને પોલીપેપ્ટાઇડની આખી શૃંખલા બનાવતા જશે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું એ છે કે એમઆરએનએ ઉપર ધારો કે એ જી યુ આવો એક જનીન સંકેત આવે છે કેવો એ જી યુ તો આપણે બધાને ખબર છે કે એ જી યુ જે જનીન સંકેત છે એ સેરીન નામના એમિનો એસિડ માટેનો છે કયા એમિનો એસિડ માટેનો છે સેરીન નામના એમિનો એસિડનો પરંતુ તમે એક કલ્પના કરો કે કોષ છે તો કોષની અંદર 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે અને એની સંખ્યા પણ હજારોની સંખ્યામાં હશે તો સેરીન નામના જે એમિનો એસિડને આ સ્થાને લાવવાનું કાર્ય કોણ કરે છે તો કે એનું જે કાર્ય છે એ કરે છે ટીઆરએનએ અથવા તો જેને કહેવાય છે ટ્રાન્સફર આરએનએ તો સૌપ્રથમ તો આપણે એ સમજવું જરૂરી છે કે આ જે ટીઆરએનએ છે ટ્રાન્સફર આરએનએ છે એની આપણે રચના સમજી લઈએ તો કે આ જે આરએનએ છે તો કે એની જે 5' શૃંખલા આ તરફ છે અને 3' શૃંખલા આ તરફ છે હવે આ જે શૃંખલાઓ કઈ રીતે ગોઠવાયેલી હોય છે તો કે સામાન્ય રીતે આ જે રચના બને છે બરોબર એટલે કે આ જે રચના બને છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે કારણ કે આરએનએમાં અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે તો એની સામે પૂરક નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે ધારો કે આરએનએની આ જગ્યા પર ગ્વાનિન છે તો આ જગ્યા પર સાઇટોસિન હોવાથી આ બંને જોડાઈ ગયેલી રચના છે બરોબર એટલે કે પૂરક નાઇટ્રોજન બેઝ સામે સામે આવવાથી આ જે રચના છે એ જોડાયેલી રચના છે પરંતુ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં પૂરક નાઇટ્રોજન બેઝ નથી તો એવી જે જગ્યાઓ છે એને આપણે કહીએ છીએ લૂપ એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો લૂપ તો કે ટીઆરએનએ ની અંદર આપણને 3 પ્રકારના લૂપ જોવા મળે પહેલું છે ટી સાઈ સી લૂપ આ બાજુનો જે લૂપ છે એને શું કહેવાય છે ટી સાઈ સી લૂપ આ બાજુનો જે લૂપ છે એને કહેવાય છે ડી લૂપ ઘણી વખત ટીઆરએનએ ની અંદર આવો નાનો એવો એક લૂપ પણ જોવા મળે છે એને કહેવાય છે વેરિયેબલ લૂપ હવે ધ્યાન આપો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો લૂપ છે એ નીચેની તરફ જોવા મળતો લૂપ છે જેને કહેવાય છે પ્રતિસંકેત લૂપ કેવો લૂપ કહેવાય છે પ્રતિસંકેત લૂપ તો કે એની ઉપર સોરી આ પ્રતિસંકેત લૂપની અંદર પ્રતિસંકેતો આવેલા હોય છે શું આવેલા હોય છે પ્રતિસંકેતો અથવા તો પ્રતિસંકેતોને આપણે અંગ્રેજીમાં કહીએ એન્ટિકોડોન એને શું કહેવાય છે એન્ટિકોડોન સંકેતો માટે શબ્દ વપરાય છે કોડોન અને પ્રતિસંકેતો માટે શબ્દ વપરાય છે એન્ટિકોડોન ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે જોયું કે એમઆરએનએ ઉપર એ જી યુ આ પ્રકારનો સંકેત આવે છે તો એના પ્રતિસંકેત એટલે કે એની સામે જોડાય યુ જીની સામે જોડાય સી અને યુની સામે જોડાય એ તો આ જે પ્રતિસંકેત છે સંકેતના શું હશે તો કે એકદમ વિરુદ્ધ હશે સંકેતના કેવા હશે જનીન સંકેતના એકદમ વિરુદ્ધ હશે એટલા માટે એને શું કહેવાય પ્રતિસંકેતો કહેવાય તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો ધારો કે
UCA નામનો જો પ્રતિસંકેત કોઈ tRNA ઉપર આવેલો હોય તો આ tRNA છે એ આખા કોષની અંદરથી સેરિન નામના એમિનો એસિડને સર્ચ કરશે અને પોતાના 3 ડેશના છેડા તરફ જ્યાં એમિનો એસિડનું જે જોડાણ સ્થાન આવેલું હોય છે તો 3 ડેશ તરફના જોડાણ સ્થાને સેરિન નામના એમિનો એસિડને જોડી દેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે tRNA છે બરોબર એ સંકેતોને ઓળખે છે અને એના પ્રતિસંકેતોને આધારે આખા જે કોષની અંદર હજારો એમિનો એસિડ હોય છે તો કે એમાંથી ચોક્કસ એમિનો એસિડને પોતાની સાથે જોડે છે અને જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે ત્યારે આ જે tRNA છે ટ્રાન્સફર RNA છે એ આ એમિનો એસિડને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જ્યાં થતી હોય એ સ્થાને લાવશે ઓકે ચલો હવે તમને ખબર પડી હશે વિદ્યાર્થી મિત્રો કે પ્રતિસંકેતો એટલે શું તો કે પ્રતિસંકેતો tRNA ઉપર આવેલા હોય અને પ્રતિસંકેતોને આધારે કોઈ ચોક્કસ એમિનો એસિડ કોઈ ચોક્કસ tRNA સાથે જોડાય હવે આપણે જોઈએ કે સંકેતો કેટલા છે તો કે સંકેતો 60 ઓલ ઓવર જોવા જઈએ તો સંકેતો 64 છે પરંતુ એમાંથી 3 સંકેત એવા છે કે જે સંકેતન કરતા નથી જેને આપણે સમાપ્તિ સંકેત કહીએ છીએ બરોબર છે તો 61 એવા સંકેતો છે કે જે પ્રોટીન માટે એમિનો એસિડનું સંકેતન કરે છે તો તમે ધ્યાનથી જુઓ તો કે આખા કોષમાં પ્રતિસંકેતોને ધ્યાનમાં લો તો 61 પ્રકારના 61 પ્રકારના જે tRNA છે આખા કોષમાં જોવા મળે કેટલા 61 ટાઇપ્સ ઓફ tRNA આપણને કોષની અંદર જોવા મળે અને પ્રત્યેકની અંદર જે પ્રતિસંકેત આવેલો હોય એના આધારે એ પોતે એમિનો એસિડને પોતાના 3 ડેશ તરફના છેડે એટલે કે જે એમિનો એસિડનું જોડાણ સ્થાન છે એ સ્થાને જોડશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને આ જે tRNA ની આકૃતિ છે એ સમજમાં આવી હશે આવી આકૃતિ આપણે ટેક્સ્ટબુકમાં આપેલી નથી પરંતુ આપણે સમજવા માટે આપણે ડ્રો કરી લેશું ચલો હવે આપણને કીધું છે કે જે tRNA છે એનો આકાર કેના જેવો દેખાય તો કે ક્લોવરના પર્ણ જેવું દેખાય કેવું દેખાય ક્લોવરનું જે લીફ હોય છે ક્લોવરનું જે પર્ણ હોય છે એની જેવો એનો આકાર દેખાય રાસાયણિક રીતે જોવા જઈએ તો કે RNA નો અણુ છે એટલે કે ન્યુક્લિઓટાઇડની લાંબી શૃંખલા છે તો રાસાયણિક રીતે તમે જોવા જાઓ તો કે ઊંધા L જેવો દેખાય કેવો દેખાય ઊંધા L જેવો તો આ જે tRNA છે વધારાની માહિતી ખાસ યાદ રાખજો કે એના પ્રતિસંકેતોને આધારે જો જોવા જઈએ તો કોષની અંદર 61 ટાઇપ્સ ઓફ tRNA જોવા મળે અને એના પ્રતિસંકેતોને આધારે ચોક્કસ એમિનો એસિડને આખા કોષમાંથી શોધી અને પોતાના 5 ડેશ તરફના છેડે એને જોડી દેશે અને કાર્ય શું કરશે tRNA તો કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હશે તો એ સમય દરમિયાન એ પ્રોટીન સંશ્લેષણના સ્થાને કોષમાંથી એમિનો એસિડને સર્ચ કરી કરી અને પ્રોટીન સંશ્લેષણના સ્થાને લાવશે એટલા માટે એને tRNA અથવા તો ટ્રાન્સફર RNA પણ કહેવાય છે બરોબર ચલો પ્રારંભ માટે આવેલો જે tRNA હોય છે પ્રારંભ એટલે કે પ્રોટીન સંશ્લેષણનું જે પ્રારંભ કરે તો પ્રારંભ માટે આવેલો જે tRNA હોય વિશિષ્ટ tRNA હોય છે જેને પ્રારંભક tRNA પણ કહેવાય છે શું કહેવાય છે પ્રારંભક tRNA ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જે tRNA અથવા તો જેને આપણે અનુકૂલક અણુ કહીએ છીએ અથવા તો એને બીજું નામ આપેલું છે sRNA એટલે કે સોલ્યુબલ RNA તો એના વિશે આપણે સ્ટડી કર્યું બરોબર છે તો અહીંયા આપણી પાસે એટલી માહિતી ભેગી થઈ ગઈ કે પ્રત્યાંકન થયા પછી હવે આપણે એ સમજી શકીએ કે એનું ભાષાંતર કઈ રીતે થાય એનું ટ્રાન્સલેશન કઈ રીતે થાય તો હવે પછી આપણે જે નેક્સ્ટ સરસ મજાનો જે ટોપિક છે એ સમજીશું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન એટલે કે રિબોઝોમ્સ પર પ્રોટીન સંશ્લેષણની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી રીતે થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર સમજતા પહેલા આપણે અત્યાર સુધી છેલ્લા 3-4 લેક્ચરની અંદર જે બી સમજેલા છે એને ખાસ મગજની અંદર બેસાડી લેવું કારણ કે આ જે 3-4 દિવસમાં જે બી આપણે છેલ્લે જે સમજેલા છે એ જે શબ્દો બધા ટ્રાન્સલેશન જે ટોપિક છે એટલે કે ભાષાંતરનો જે ટોપિક છે એની અંદર આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આજના માટે આપણે આટલું રાખીએ ફરી મળીશું જય અંબે